જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ પહેલું અને એમાં વિષય ગણિત. ગણિતમાં આપણે પાઠ 8મો 21 થી 50 સુધીની સંખ્યા તે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે આજે 31 થી 40 સુધીની સંખ્યા જે શીખી હતી તેને આગળ આપણે વધારવાની છે. તો એ આપણે શીખીએ કે આપણે આજે પ્રશ્ન નંબર 18 એ શીખવાનો છે કે એમાં આપણે શું કરવાનું છે. તો પ્રશ્ન નંબર 18, ખૂટતી સંખ્યાઓ લખો એટલે શું છે? તો કે ખૂટતી હોય એવી સંખ્યા લખવાની. 18મો પ્રશ્ન છે, ખૂટતી સંખ્યાઓ લખો. એટલે શરૂઆત કરવાની 31થી. 31 પછી શું આવે? તો કે 32. એટલે આપણે લખવાનું કે તગડે બગડે 32. 32 પછી 2 તગડા 33, પછી તગડે ચોગડે 34, પછી તગડે પાંચડે 35, પછી તગડે છગડે 36, પછી તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, અને ચોગડે મીંડે 40. એટલે આ લીટી આખી આપણે પૂરી કરી 31 થી 40 સુધીની. હવે આપણે બાજુની લાઇનમાં જોઈએ, એમાં બધા ખૂટતા હોય એવા શબ્દો લખીએ. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે આપેલું છે 39, અને ચોગડે મીંડે 40 એવું કહેવાય છે. તો હવે આપણે બાજુની લાઈન લખીએ. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. આવી રીતના વિદ્યાર્થીઓ અમારે આજે છે એ આ પ્રશ્ન નંબર 18 આખો 31 થી 40 સુધીની જે સંખ્યા હતી એ વ્યવસ્થિત લખતું જવાનું છે અને શીખતું જવાનું. અને જેમ મેં બોલતી જાઉં અને લખતી જાઉં એવી જ રીતના તમારે પણ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો એવી રીતના આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 શું છે? તો કે આપેલા બોક્સમાં જવાબ લખો. એટલે આ બોક્સ જે અહીં આપેલા છે ખાલી એમાં જવાબ લખવાનો છે. તો કે કેનો જવાબ? તો કે વચમાં તમને સરવાળાની નિશાની આપી છે એટલે વધતા સરવાળો કરતું જવાનું અને જવાબ છે લખતું જવાનું છે. તો 30 વત્તા 5 એટલે કેટલા થાય? 35. 30 વત્તા 5 કેટલા થાય? 35. 30 વત્તા 5 એટલે 35. પછી 30 વત્તા 8 એટલે કેટલા થાય? 38. 30 વત્તા 8, 30માં 8 નાખીએ એટલે કેટલા થાય? 38. પછી 30 વત્તા 6 કેટલા થાય? તો કે તગડે છગડે 36. 30 વત્તા 6 એટલે 36. 30 વત્તા 2 એટલે કેટલા થાય? 32. 30 વત્તા 2 એટલે 32 થાય. 30 વત્તા 7 એટલે 37. 30 વત્તા 7 એટલે 37 થાય. તો વિદ્યાર્થીઓ, તમને હવે ખબર પડી ગઈ હશે કે પ્રશ્ન નંબર 19માં કેવી રીતના કરવાનું હતું. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન 20. મોટી સંખ્યાઓ પર રાઉન્ડ કરો. શું કીધું? કે મોટી સંખ્યા હોય એમાં રાઉન્ડ કરવાનો છે. એટલે અહીંયા તમને 2-2 સંખ્યાનું બોક્સ આપેલું છે, એમાં જે સંખ્યા 2માંથી મોટી હોય એની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આપણે એ જોઈએ, 31 અને 37. તો એ 2માં મોટું કોણ? તો કે 37. તગડે સાતડે મોટો કહેવાય, 31 કરતાં એને ફરતે રાઉન્ડ કર્યું. 40 અને 33, તો 40 મોટા. 36 અને 35, તો 36 મોટા. અને 38 અને 32, એમાં 38 મોટા એવું કહેવાય છે. પછી પેજ નંબર 21 ઉપર, સોરી પ્રશ્ન નંબર 21 ઉપર,
नानी संख्या पर त्रिकोण करो, ऊपर आपणे मोटी संख्या पर राउंड कर्युं अने नीचे नानी संख्या पर त्रिकोण करवानुं छे। तो 39 अने 37 मां नानी संख्या कई तो के 39। पछी 33 अने सॉरी अहींया शुं कीधुं के नानी संख्या पर राउंड करो, तो नानी संख्या छे 37 एटले आपणे एने फरते त्रिकोण करशुं। 33 અને 36 એમાં નાની સંખ્યા છે 33 એટલે એના ફરતે ત્રિકોણ। 38 અને 34 એમાં 34 નાની સંખ્યા એટલે એના ફરતે ત્રિકોણ। અને 32 અને 40 તો એમાં 32 નાની સંખ્યા છે તો એના ફરતે આપણે ત્રિકોણ કરવાનું થાય। તો વિદ્યાર્થીઓ તમે સમજી ગયા હશો કે કેના ફરતે આપણે શું કરવાનું છે। પછી તરત પછીની સંખ્યા લખો, એટલે એના પછી તરત આવતી હોય એ સંખ્યા લખવાની, એટલે 33 પછી જે સંખ્યા આવતી હોય તે સંખ્યા આપણે લખવાની છે। તો 33 પછી શું આવે તો કે 34। 34 થઈ ગયું, પછી અહીંયા છે 37। 37 પછી શું આવે તો કે 38। પછી 38 લખાઈ ગયા તો અહીંયા પણ ફરી 38 આવ્યા છે, તો 38 પછી 39। 39 થઈ ગયા, હવે આ 32, તો 32 પછી શું આવે 33 આવે, એટલે આપણે આ પણ પ્રશ્ન છે આખો પૂરો કર્યો। તો 23મો પ્રશ્ન, તરત પહેલાંની સંખ્યા લખો, એટલે પહેલાં જે સંખ્યા આવતી હોય એ લખવાની છે, એટલે 35ની પહેલાં શું આવે તો કે 34। પછી 40ની પહેલાં શું આવે તો કે 40ની પહેલાં આવે 39। 32ની પહેલાં આવે 31 અને 37ની પહેલાં શું આવે તો કે 36 આવે। 37ની પહેલાં શું આવે તો કે 36 આવે, તો એ પણ આપણે પૂરું કર્યું। હવે પ્રશ્ન નંબર 24, વચ્ચેની સંખ્યા લખો, એટલે 33 અને 35ની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે 34। 38 અને 40ની વચ્ચે 39। 32 અને 34ની વચ્ચે 33 અને 36 અને 38ની વચ્ચે 37 એવી સંખ્યા આવે। તો આજે આપણે વિદ્યાર્થીઓ પેજ નંબર 157 આખું પૂરું કર્યું અને આપણે શીખ્યા કે એ પેજમાં શું કરવાનું હતું। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું। અને જેવી રીતના મેં કરેલું છે વિદ્યાર્થીઓ, એવી જ રીતના તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે। બાકીનું છે તે આપણે આવતા વિડીયોમાં શીખશું।